नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू कुलदीप बोरीसागर। आज आप धोरण 9 विषय संस्कृत अने नो त्रीजो पाठ परम निधानम कह। परम एटले साचो, निधानम एटले खजानो, कह एटले कोण अथवा शू छे, एटले साचो खजानो शू छे। तो आ पाठनो टॉपिक छे, तो आ पाठ आजे आपणे भणવાના છીએ। તો સાચો ખજાનો શું છે? તો અત્યારના જમાના પ્રમાણે જોઈએ તો આપણો સાચો ખજાનો આપણે માનતા હોય છે કે પૈસા, દોલત વગેરે વગેરે, કે જે આપણી તામસી વૃત્તિ છે। તો સાચો ખજાનો એ નથી। સાચો ખજાનો તો આપણા મા બાપ, ભાઈ બહેન અને આપણા સંબંધી છે, આપણા વડીલો છે સાચો ખજાનો અત્યારના જમાના પ્રમાણે। तो आ पाठ में साचो खजानो शू छे, आ पाठ में शू बोध देवा मागे छे, तो चालो जोईए। ईस्वीसन 11मी सदी में मालव प्रदेश हालनो मध्य प्रदेश में राजा भोज थई गया। ईस्वीसन 11मी सदी चालती हती त्यारे राजा भोज हालना मध्य प्रदेश एटले त्यारना मालव प्रदेश में थई गयेला। धारानगरी में रहीने राजा भोजे ते समय जेवी कीर्ति प्राप्त करी हती तेवी आजे पण छे। तो धारानगरी, तो राजा भोजनी नगरीनुं नाम शुं हतुं? तो धारानगरी। तो राजा भोजे ते समये जे कीर्ति प्राप्त करी हती ते आजे पण तेमनी कीर्ति पण एवी ज छे। एमनी सुंदर राज्य व्यवस्था, जटिल प्रसंगोमां न्याय आपवानी कुशळता तथा विद्वानोनी गुणवत्तानी परख विषयनी केटली रमूजी कथाओ आजे लोकमां प्रचलित छे। तो एमनी जे राज्यनी व्यवस्था छे कि भाई राज्यनो कारोबार, प्रजानु दुख, तो ए बधी राज्यनी व्यवस्थाओ छे, तो ए सारी रीते जाणता। पछी जटिल प्रसंगोमां न्याय आपवानी कुशळता, गमे तेवो जटिल प्रश्न होय तो ए न्याय आपवामां खूब ज कुशळ हता, चतुर हता। विद्वानोनी गुणवत्तानी परख विषयनी केटली रमूजी कथाओ, तो विद्वानोनी परख तेवो करता हता कि आ केवो विद्वान छे, एमनामां केटली गुणवत्ता छे, तो ए बधी परख तेवो करता हता। अने तेमनी सभामां छे ए विद्वानोनी सभा, एक सारा सारा मंत्रीओ तेमां रहता हता। तो आवी रमूजी कथाओ छे ए आपणा लोकमां प्रचलित छे। आवी कथाओनो संस्कृतमां रचायेलो संग्रह, તેમનું નામ છે ભોજ પ્રબંધ। તો આ ભોજ પ્રબંધ છે તેમાં ભોજ રાજાની બધી વાર્તાઓ છે, કથાઓ છે, આમાં આવરી લેવામાં આવી છે। આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યનો સમાવેશ થાય છે। તો આ ગ્રંથમાં પદ્ય ખાલી એક નથી, ગદ્ય પણ છે અને સાથે પદ્ય પણ છે। આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે। તો ઘણા બધા કવિઓ છે તેણે રાજા ભોજને પાત્ર તરીકે પણ બનાવ્યા છે, પાત્રો બનાવીને, નાટકો છે, તો આવું બધું ઘણું બધું લખેલું છે। ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે। તો ભોજને લક્ષ્યમાં રાખીને કથા અહીંયા બનાવવામાં આવી છે। રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે। તો રાજા ભોજ અને યુવાન પંડિત છે એ બંનેના પોતા કોણ સારું છે એકબીજાને ઉપસાવવાનો આયા ક્રમ રાખવામાં આવ્યો છે। ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે। તો જ્યાં સંતોષ હોય ત્યાં બધું હોય છે, એટલે આ પાઠમાં બોધ તો એટલો જ છે કે બધે આપણે સંતોષ રાખવો જોઈએ। આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે। તો આપણે આમાં સંવાદ છે એમાં સંતોષ છે એ બધું આપણો સાચો ખજાનો છે એમ આ પાઠમાં આપણને કહેવા માગે છે।
આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. આમાં જે ક્રિયા છે એને અને કર્તૃકારકના જે સમન્વય છે તો એ આપણે ઓળખવાના છે. વળી વિવિધ વિભક્તિઓમાં નામરૂપો કેવો ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો આપણે આ પાઠમાં છે એ અભ્યાસ કરવાનો છે. તો ચાલો પાઠ જોઈએ. ભોજ નામન રૂપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. તો પ્રજાપ્રિયશ્ચ છે ત્યાં સંધિ પડશે પ્રજાપ્રિય પ્લસ ચ, બરાબર. તો ભોજ નામન રૂપતિ, ભોજ ભોજ નામ છે, બરાબર, નામ એટલે નામ. ભોજ નામના નૃપતિ એટલે રાજા, વિદ્યાપ્રિય વિદ્યાના પ્રિય, કલાપ્રિય કલાના પ્રિય અને પ્રજાપ્રિય અને પ્રજાના પ્રિય ચ એટલે અને આસિત એટલે હતા. તો ભોજ નામના રાજા વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદા પંડિતા સમાગચ્છંતિ સ્મ. અતઃ એટલે આથી, તસ્ય એટલે તેની, રાજસભાયામ એટલે રાજસભામાં, દૂરદેશાત એટલે દૂર દેશોથી, અનેકે એટલે ઘણા બધા, વિદ્યાવિશારદા એટલે વિદ્યાઓમાં કુશળ વિશારદ એવા પંડિતા એટલે વિદ્વાનો, સમાગચ્છંતિ સ્મ, સમાગચ્છંતિ સ્મ એ બંને જોડે જ આવશે, ભેગા જ આવશે એટલે સમાગચ્છંતિ સ્મ એટલે આવતા હતા. આખા પેરેગ્રાફનું આપણે જોઈ લઈએ. ભોજ નામના રાજા વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા, આથી તેમની સભામાં દૂર દેશોથી અનેક વિદ્યાઓમાં કુશળ એવા વિદ્વાનો આવતા હતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આસીત. એકદા એટલે એકવાર, ભોજ એટલે ભોજ રાજા, પ્રાસાદસ્ય એટલે મહેલના, પ્રાસાદસ્ય એટલે મહેલના, ગવાક્ષે એટલે ઝરૂખા ઉપર, જે ઉપર ઝરૂખો, જે આપણને ચિત્રમાં ઝરૂખો ઉપર દેખાય છે, રાજા ઊભા છે એને ઝરૂખો કહેવાય છે. તો એ ઝરૂખા ઉપર ઉપવિષ્ટ એટલે બેઠેલા, આસીત એટલે હતા. તો એકવાર ભોજ મહેલના ઝરૂખા ઉપર બેઠેલા હતા. સમાર્ગે એકમ નવાગંતુવમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. સહ એટલે તેણે, માર્ગે એટલે રસ્તામાં, એકમ એટલે એક, નવાગંતુકમ એટલે નવા આવતા એટલે કોઈથી જોયા ન હોય એવા, અનભિજ્ઞમ એટલે અજાણતા, અજાણ્યા યુવકને એટલે યુવકમ એટલે યુવકને, પશ્યતિ એટલે જોવે છે. તો તે માર્ગમાં એક નવા આવતા અજાણ્યા યુવકને જોવે છે. તસ્ય પરિચયમ જ્ઞાતું સહ તમ પ્રાસાદે આહવાયતી. તસ્ય એટલે તેનો, પરિચયમ એટલે પરિચય, જ્ઞાતું એટલે જાણવા, સહ એટલે તે, તમ તે કોણ, રાજા ભોજ, તમ એટલે તેને, તેને કોને, તે યુવકને, પ્રાસાદે એટલે મહેલમાં, આહવાયતી એટલે બોલાવે છે. તો તેનો પરિચય જાણવા માટે રાજા ભોજ, તે રાજા ભોજ તે યુવકને મહેલમાં બોલાવે છે. તતસ્તયોહો મધ્ય એવમ વાર્તાલાપ સંજાતઃ. તતસ્તયોહો સંધિ પડશે તતઃ પ્લસ તયોહો. તો તતઃ એટલે પછી, તયોહો એટલે તે બંને, મધ્ય એટલે વચ્ચે, તે બંને વચ્ચે, એવમ એટલે આ પ્રમાણે, વાર્તાલાપ એટલે વાર્તાલાપ, સંવાદ, સંજાતઃ એટલે થયો. તો તે બંને વચ્ચે, પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. આખા પેરેગ્રાફનું આપણે ગુજરાતી જોઈ લે. એકવાર રાજા ભોજ મહેલના ઝરૂખા ઉપર બેઠેલા હતા. તે રસ્તામાં એક નવા આવતા અજાણા યુવકને જોવે છે. તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ, સંવાદ થાય છે. ભોજ, તો ભોજ કહે છે કે ભવાન કહ વર્તતે, ભવાન એટલે તમે, કહ એટલે કોણ, વર્તતે એટલે છો. તો રાજા ભોજ કહે છે તમે કોણ છો,
तो युवक अहम घटपंडित अस्मि। अहम एटले हूँ घटपंडित। घटपंडित नो अर्थ ये युवक छे एने आ प्रमाणे कर्यो छे कि घटपंडित एटले घड़ामां जेम पूर्ण भरेलो जेम घड़ो होय ते प्रमाणे मारामां घड़ामां जेम पूर्ण पाणी होय ए प्रमाणे मारामां छे पूर्ण ज्ञान छे एटले हूँ मने घटपंडित मानु छु अस्मी एटले छु तो हूँ घटपंडित छु। तो भोज के छे घटपंडित એટલે ઘટપંડિત એટલે શું કિમ નામ ઘટપંડિત ઇતિ એટલે કિમ એટલે શું એટલે નામ એટલે નામ એટલે એટલે ઘટપંડિત એટલે ઘટપંડિત એટલે ઘટપંડિત એટલે શું ઘટપંડિત ઘટપંડિત એટલે શું ઇતિ છે અહીંયા પૂર્ણ થવાના અર્થમાં વાપરવામાં આવ્યો છે। તો યુવક કહે છે હવે ઘટપંડિતનો યુવક છે તે અર્થ બતાવે છે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયિ પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે। યથા એટલે જેમ ઘટે એટલે ઘડામાં પરિપૂર્ણમ એટલે આખું ભરપૂર જલમ એટલે પાણી તિષ્ઠતિ એટલે ભરાય છે રહે છે એટલે જેમ ઘડામાં ઘડો છે પૂર્ણ પાણીથી ભરાયેલો રહે છે તથૈવ એટલે તે જ પ્રમાણે તેમજ તથા એવો સંધિ પડ છે બરાબર તથા એટલે તેમજ મયી એટલે મારામાં પરિપૂર્ણ એટલે ભરપૂર જ્ઞાનમ એટલે જ્ઞાન વર્તતે એટલે છે અતઃ લાથી અહમ એટલે હું સ્વાત્માનમ એટલે પોતાને ઘટપંડિતમ એટલે ઘટપંડિત મનીએ એટલે માનું છું એટલે જેમ ગળામાં પરિપૂર્ણ ભરેલું ભરપૂર પાણી રહે છે તેમજ મારામાં ભરપૂર જ્ઞાન છે આથી હું મને પોતાને ઘટપંડિત માનું છું। તો અહીંથી આગળ છે એ રોચક સંવાદ ચાલુ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજના પાઠને આપણે અહીંયા સુધી જ રાખીશું। આગળનો પાઠ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। તો હવે આ પાઠના જે એક એક શબ્દના અર્થ છે તે તમારે ફેરબુકમાં ઉતારવાના છે લખવાના છે બરાબર। તો આજના આ લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખીશું। આભાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ।